સરકાર દ્વારા રાજ્યભરમાં ડેમોમાં પાણીની સ્થિતિ અંગેની માહિતી આપવામાં આવી છે. જે મુજબ ગુજરાતના ડેમોમાં સરેરાશ 56% પાણી છે. 204 ડેમ પૈકી માત્ર 26 ડેમ જ ભરાયા છે. વરસાદ ખેંચાતા અનેક ડેમોમાં પાણી સંપૂર્ણ નથી ભરાયા. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35% પાણીનો જથ્થો છે, તો મધ્ય ગુજરાતના 17 ડેમ પૈકી 5 સંપૂર્ણ ભરાયા છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે, છતાં 13 ડેમમાંથી 8 જ ભરાયા છે. દક્ષિણ ગુજરાતમાં પાણી 52.5% જેટલું છે, તો સૌથી વધુ ખરાબ સ્થિતિ કચ્છની છે. કચ્છમાં 20 ડેમમાં માત્ર 11.97% પાણી છે, જેને પગલે કચ્છ જિલ્લો અસરગ્રસ્ત જાહેર કરાયો છે. સૌરાષ્ટ્રમાં પાણીનો જથ્થો 44.47% છે. સૌરાષ્ટ્રમાં 138 ડેમમાંથી 13 ડેમ જ ભરાયા છે, તો નર્મદામાં 63% પાણીનો જથ્થો છે. જોકે સરકાર નર્મદામાંથી 1 વર્ષ સુધીમાં નગરપાલિકાઓ મનપાઓ સહિત 10,000 ગામડાઓને જ પાણી આપી શકશે. ચિંતા માત્ર 8,000 ગામડાઓની છે, કારણ કે આ ગામડા નર્મદાના કમાન્ડર એરિયામાં ન આવતા હોવાનું સરકારે જણાવ્યું છે. ત્યાં સ્થાનિક સોર્સના માધ્યમથી પીવા અને સિંચાઈના પાણીની વ્યવસ્થા સરકારે કરવી પડશે. તો આ તરફ સમાચારો મોરબીથી, જ્યાં પાણીની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ડેમી સિંચાઈ યોજના માટે ખેડૂતોનું આંદોલન, જ્યાં 20 ગામના ખેડૂતોના આંદોલનનો આજે 4થો દિવસ છે. ખેડૂતોએ ડેમના કેચમેન્ટ એરિયામાં ખાડા ખોદીને તેનો વિરોધ કર્યો છે અને પાણી નહીં મળે તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. દરરોજ નીત નવા કાર્યક્રમો દ્વારા સરકાર સામે ખેડૂતો દ્વારા રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.